नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ऑनलाइन ई क्लास में आपनु स्वागत है। विमला विद्यालय ऑनलाइन ई क्लास में आज आप BSM 3 जेमा आपणे मेन इंग्लिश ना विद्यार्थी माटे पेपर 304 लिटरेचर एंड इंग्लिश लिटरेचर इन इंग्लिश ड्रामा कॉमेडी एनी अंदर आपणे अगाउ बे प्रश्नों जोया। आजे आपणे एमा एवरी मैन इन हिज ह्यूमर जे बेन जॉन्सन लिखित छे ए जोवानुं छे। तो एवरी मैन इन हिज ह्यूमर जेना राइटर छे बेन जॉन्सन। हवे बधा विद्यार्थी मित्रों, आ एक एवं नाटक है कि जेमा हास्यनी बात है। हास्य आपने बड़ी जगह थी मळे छे, पण लेखके आ नाटकनी अंदर जे जे पात्रों जे कई प्लॉट जे एनी थीम छे एमां एवी बधी रजूआत करी छे कि नाटक एटलू बधुं रसप्रद मजानुं अने कहेवाय कि नाटकनी अंदर हास्य सबर वातो छे। बधा ज पात्रों जे छे ए एकबीजाने एवी रीते ओळघोळ थया छे के जे नाटकने वधु रसप्रद अने हास्यास्पद बनावे छे। तो आपणे एवरी मैन इन हिज ह्यूमर बेन जॉन्सन लिखित छे ए नाटकने आगळ जोईए। आ नाटकने एक्ट वाइज एड करवामां आव्युं छे। तो बेन जॉन्सन विशेनी आपणे वात करीए तो बेन जॉन्सन एक एवा लेखक छे जेमनुं नाम बेन्जामिन जॉन्सन। एमनो जन्म 11 जून 1572 में थयो हतो। बेन जॉन्सन एक नाट्यकार ज नहीं, एक लेखक ज नहीं, पण एक एवा महान नाट्यकार अने एओ शेक्सपियरना समकालीन लेखक हता। एमनुं जीवन चित्रात्मक हिंसक घटनाओ अने घटमाळथी सभर हतुं। तेमने अनेक दुश्मनो हता। एक समय एमणे द्वंद्व युद्ध जे कहेवाय एवा एक अभिनेताने मारी नाख्यो अने एमां कारावास पण भोग्यो छे। जॉन्सन जेओનું જન્મસ્થળ લંડનનો ઇંગ્લેન્ડ છે, તેઓ એક નાટ્યકાર, એક એક્ટર, એક કવિ તરીકે જાણીતા છે। એમનો જે અભ્યાસ કહીએ તો કેમ્બ્રિજ યુનિવર્સિટીથી તેઓ સ્નાતક થયા છે અને એક અર્થમાં એક સાચા સ્કોલર્સ કે વિદ્વાન કહી શકાય એવા એક વ્યક્તિ હતા। એમણે પ્રશિષ્ટ લેખકોના અભ્યાસી હતા, ઇતિહાસમાં પણ તેમનો જીવંત રસ હતો અને કહેવાય કે આ એક એવા લેખક હતા કે જેમણે ઘણા બધા બહુ જાણીતા લેખો લખ્યા છે અને ઘણા બધા નાટકો, ઘણા બધા કહેવાય નોવેલ અને અન્ય પણ એમની ઘણી બધી કૃતિઓ છે। એમનું મૃત્યુ 1637માં 6 ઓગસ્ટે થયું। બેન જોન્સનને ઘણા બધા વર્ક્સ લખ્યા છે જેમાં એવરી મેન ઇન હિઝ હ્યુમર, એના પછી એમણે એવરી મેન આઉટ ઓફ હિઝ હ્યુમર એ પણ એમનું એક જાણીતું જે કહેવાય એ વર્ક્સ છે। એ સિવાય એમણે વોલપેન, ધ આલ્કેમિસ્ટ, ધ કોરોનેશન ટ્રેમ ટુ સેલિયા આવા ઘણા બધા
એમણે લખ્યા છે નાટકો. બેન જોન્સને એવરી મેન ઇન ઇઝ હ્યુમર અને એવરી મેન આઉટ ઓફ ઇઝ હ્યુમર આ બંનેને નાટકોને ખૂબ સારી રીતે રજૂ કર્યા છે. બહુ જે કહેવાય ટૂંકા ગાળામાં કદાચ એમણે ઘણું બધું લેખન કાર્ય કર્યું છે. 6 ઓગસ્ટ અહીંયા બે જગ્યાએ એમના મૃત્યુમાં તફાવત જોવા મળે છે. આગળનામાં આપણે જોયું હતું કે જે કહેવાય કે 6 ઓગસ્ટ 1637માં એમનું મૃત્યુ થયું છે. એમણે જે કહેવાય એવરી મેન ઇન ઇઝ હ્યુમર અને એવરી મેન આઉટ ઓફ ઇઝ હ્યુમર એ બંને થોડાક એકબીજાને મળતા અથવા તો સિમિલર કહી શકાય એવા નાટકની એમાં વાત છે. થોડુંક એમાં થોડોક પ્લોટ બદલાય છે. એમનું મૃત્યુ 6 ઓગસ્ટ 1637માં લંડનના ઇંગ્લેન્ડમાં થઈ છે. આ નાટકની અંદર જોવા જઈએ તો ઘણા બધા પાત્રો છે. જોન્સન જે છે એ સ્વભાવે કહેવાય ને એક કટાક્ષકાર તરીકે જાણીતા છે. શેક્સપિયરના સમકાલીન પણ ગણાય છે તેઓ. એમની કૃતિઓમાં ભૂતકાલીન કે સમકાલીન સમાજનું વિગતવાર અને વિશુદ્ધ આલેખન જોવા મળે છે. એમાં રીત રસમો ખામીઓ પ્રજાની જે છે એ બધી જ રજૂ કરવામાં આવી છે. એવરી મેન ઇન ઇઝ હ્યુમર એ 1598માં એ પ્રગટ થયું છે. આ નાટકના દૃશ્ય પહેલાં ઇટલીનું હતું. એ પછી પોતાના પાત્રો વાસ્તવિક છે અને અંગ્રેજી સમાજમાંથી તેની પ્રતીતિ કરાવવા ઇટલીના દૃશ્યો બદલીને એને લંડનના કરી દીધા છે. બેન જોન્સને જે કહેવાય એમના એવરી મેન ઇન ઇઝ હ્યુમર, એવરી મેન આઉટ ઓફ ઇઝ હ્યુમર, વોલ્પેન, ઇમ્પોર્ટન્સ ઓફ બીંગ અર્નેસ્ટ જેવી કોમેડીઓ આપી છે. જોન્સને બધી જ કૃતિઓ જે કહેવાય કે વોલ્પેન ઓર ધ ફોક્સ 1965, ધ સાયલન્ટ વુમન 1609 અને આલ્કેમિસ્ટમાં આ બધી વાત જોવા મળે છે. વોલ્પેનમાં આ એક મોરાલિટી નાટકની પ્રણાલિકા જોવા મળે છે અને વેનિસના એક વેપારીની સુવર્ણની ગેલછા એના વિશેની વાત છે. તો જે કહેવાય કે નાટકની અંદર બેન જોન્સન એ આ જે નાટક છે એવરી મેન ઇન ઇઝ હ્યુમર એની અંદર ઘણા બધા પાત્રો આલેખ્યા છે. નાટકની શરૂઆત એ સૌથી પહેલાં એમણે ઇટલીના એક દૃશ્યથી લીધું હતું. પાછળથી એને એ લંડનમાં એને રજૂ કર્યું છે. તો આમાં ઘણા બધા પાત્રો છે. દરેક પાત્રોનું એક મહત્ત્વ છે અને છેવટે બધા પાત્રોનો મૂળ હેતુ એ બધા એને હસાવવાનો છે. તો આમાં જોઈએ આપણે પહેલું પાત્ર છે ઓલ્ડ નોવેલ. ઓલ્ડ નોવેલ એક એવું પાત્ર છે જે ફાધર ઓફ એડવર્ડ એડવર્ડ જે છે એનો ઓલ્ડ નોવેલનો દીકરો છે. અને આ એક એવો વ્યક્તિ છે કે બહુ બિંદાસ અને બેફિકર વ્યક્તિ છે અને હંમેશા એના પિતા એના જે કહેવાય એના કેરેક્ટર ઉપર શંકા કુશંકા કરતા હોય છે. હવે વાત કરીએ એડવર્ડ. એડવર્ડ જે સન ઓફ ઓલ્ડ નોવેલ કે એડવર્ડ જે છે આ વૃદ્ધ નોવેલનો પુત્ર છે. બહુ બિંદાસ મોજીલો અને કહેવાય કે એક પ્રકારનો રખડું છોકરો છે.
એનો બીજો એક મિત્ર છે સ્ટીફન, અને ઓલ્ડ નોવેલનો ભત્રીજો થાય છે, અને એડવર્ડનો પિતરાઈ ભાઈ છે. તો એનું પણ બહુ જે કહેવાય કે એનો ખાસ મિત્ર અને કઝિન બ્રધર છે, બંને સાથે જ ફરતા હોય છે. આનો એક બીજો એક મિત્ર છે બ્રેઇન વોર્મ, જે ઓલ્ડ નોવેલનો સર્વન્ટ છે, નોકર છે. ફેવર ઓફ એડવર્ડ. આમ બ્રેઇન વોર્મ જે છે એક શાતિર અને કહેવાય કે એક રીતે બહુ વફાદાર નોકર છે. આમ તો આ બ્રેઇન વોર્મ જે છે એના પિતાનો નોકર છે, પણ એ હંમેશા એડવર્ડને કોઈ ને કોઈ રીતે મદદ કર્યા કરે છે. હવે વેલબ્રેડ. વેલબ્રેડ એક એડવર્ડનો ખૂબ સારો અને નજીકનો એવો ખાસ મિત્ર છે. માસ્ટર મેથ્યુ. માસ્ટર મેથ્યુ એ એક વિલેજ બોય છે, એ એક ગામડાનો છોકરો છે, અને પોતે અહીંયા સિટીમાં કોઈ વ્યવસાય સંદર્ભે આવ્યો છે. એના પછી છે પાત્ર કેપ્ટન બોબાડીલ. કેપ્ટન બોબાડીલનું પાત્ર એ મિત્રો એવું પાત્ર છે કે જે એક બડાઈ હાંકનાર વ્યક્તિ છે, અને પોતે આર્મીનો કેપ્ટન છે, અને હંમેશા બડાઈ અને ડીંગો હાંકતો ફરે છે. પોલિસીસ ટેલિંગ લાઈ. એ હંમેશા પોતાની જાતને કંઈક મહાન કામ કર્યા હોય એવી સતત વાતો કર્યા કરતો હોય છે. અને બીજું કે પોતે એમ સમજે છે કે પોતે ખૂબ હોશિયાર, સમજણો અને કહેવાય કે બધાને સમજાવી શકે એવું વ્યક્તિત્વ ધરાવનાર એ છે. એના પછી જે પાત્ર છે એ છે સ્ક્વેર ડાઉનરાઇટ. તો સ્ક્વેર ડાઉનરાઇટ જે છે એ વેલબ્રેડનો કઝિન બ્રધર છે, એટલે કે વેલબ્રેડ અને સ્ક્વેર ડાઉનરાઇટ એ બંને પિતરાઈ ભાઈઓ છે. એના પછીનું જે પાત્ર છે એ છે કાઇટલી. કાઇટલી, મિસ્ટર કાઇટલી જે છે એ એક ક્લોથ મર્ચન્ટ, એટલે કે એક કપડાનો વેપારી છે. એના સિવાય તે એક બિઝનેસમેન, એક જે કહેવાય કે ખૂબ મોટા કપડાના વેપારી છે. ડેમ કાઇટલી, વાઇફ ઓફ મિસ્ટર કાઇટલી. ડેમ કાઇટલી એ કાઇટલીની વાઇફ છે. બ્રિગેટ. બ્રિગેટ જે છે એ મિસ્ટર કાઇટલી સિસ્ટર, એ કાઇટલીની બહેન છે. તો જે કાઇટલી છે એની બહેનને જે કહેવાય કે એડવર્ડ છે એના પ્રેમમાં છે, અને બંને એકબીજા સાથે લગ્ન પણ કરવા માગે છે. કાઇટલી જે છે એને આ બધી વાત મંજૂર નથી, અને એને સતત ડર છે કે એની બહેનને કોઈ ઉઠાવી જશે, આવો બધો એના મનમાં ડર રહેલો છે. બ્રિગેટ જે છે એ પેલાને મનોમન પ્રેમ કરે છે, પણ આ વાત આ બંને જણા જાણે છે, એને આ વાત બધાથી છુપાવેલી છે. હવે બીજું એક પાત્ર છે જેનું નામ છે કોબ. કોબ એક એવો વ્યક્તિ છે કે જે લોકોને ઘરે પાણી પહોંચાડવાનું કામ કરે છે, એટલે કે વોટર સપ્લાયર છે, વોટર રીચિંગ પર્સન. એક ઘરેથી બીજા ઘરે લોકોને પાણી પહોંચાડે છે, અને એના સિવાય
એના ઘરે ઘણા બધા વ્યક્તિઓ ભાડેથી રહે છે. એમાંનો એક વ્યક્તિ છે કેપ્ટન બોપાટી. એને એક રીતે આ બધું ગમતું નથી, પણ એ પોતાના પૈસાના સતત અભાવને કારણે આ બધું કરવા માટે મજબૂર છે. કોપ જે છે એ પાણીના વ્યવસાયની સાથે સાથે અન્ય પણ બીજા ઘણા બધા કામો કર્યા કરે છે અને સતત દેખરેખ રાખે છે કે કોણ શું કરે છે. ટીબ જે છે એ કોબની વાઇફ છે અને સતત એ ટીબ ઉપર એ વેમાયા કરે છે, શંકા કુશંકા કરે છે. એને એવું છે કે એની પત્ની એ કદાચ બીજા કોઈના સાથે એનો અફેર છે એવું પણ એને લાગ્યા કરે છે. કારણ કે જ્યારે પણ એ ઘરની બહાર હોય છે ત્યારે એના ઘરમાં કોઈક ને કોઈક વ્યક્તિ આવ્યા જ કરતું હોય છે. જોવા જઈએ તો આ સ્ટોરી શરૂ થાય છે એક પત્રથી. આટલા બધા પાત્રો છે એટલે આપણે વાત કરીએ તો એડવર્ડ જે છે એને એક પત્ર મળે છે અને એ પત્રમાં ઉદ્દેશીને લખ્યો છે. એડવર્ડને કોણે લખ્યો છે તો એ વેલ બ્રેડે લખ્યો છે અને વેલ બ્રેડ એ એના પિતાને વેલ બ્રેડે એડવર્ડના પિતા વિશે એમાં ઘણું બધું કહેવાય કે લખ્યું છે. એમની બુરાઈ કરતું પત્રમાં ઘણું બધું લખ્યું છે. હવે જ્યારે એડવર્ડ પોતાના રૂમમાં અથવા ઘરના બીજા હિસ્સામાં છે ત્યારે આ પત્ર પોસ્ટમેન લઈને આવે છે અને પેલો નોકર સર્વન્ટ જે છે બ્રેઇનવોર્મ, એ બ્રેઇનવોર્મને આ પત્ર આપે છે. બ્રેઇનવોર્મ આ પત્ર જુએ છે અને એમાં એડવર્ડ અને લખ્યું હોય છે કે માલિક સિવાય કોઈએ ખોલવો નહીં. એટલે આ પત્રને એના પિતા એટલે કે ઓલ્ડ નોવેલ ને જુએ છે અને અંદર એવું લખ્યું છે કે પત્રના ઉપરના કવર ઉપર એવું લખ્યું છે કે માલિક સિવાય કોઈએ ખોલવો નહીં. એટલે એને શંકા જાય છે. એટલે ચોક્કસપણે એને પેલો બ્રેઇનવોર્મ જે પેલો પત્ર એડવર્ડને આપવા જતો હોય છે એના રૂમમાં ત્યારે બ્રેઇનવોર્મને રોકીને ઓલ્ડ નોવેલ એ પત્ર એની પાસે માગે છે અને એ પત્ર ખોલીને જુએ છે તો અંદર ઘણું બધું એના પિતાની બુરાઈ એટલે કે એડવર્ડના પિતા એટલે કે ઓલ્ડ નોવેલ પોતાના વિશે ઘણી બધી બુરાઈ કરતું પત્રમાં લખ્યું છે. આવું બધું હું વાંચીને એને એક રીતે દુઃખ થાય છે અને એને એમ થાય છે કે એનો દીકરો આવા વ્યક્તિઓ સાથે મિત્રતા રાખે છે એ ન રાખે તો સારું. અને એના પછી થોડાક જ સમયમાં એ પત્ર વાંચીને એ પત્રને જેવી રીતે ફિટ હતો જેવી રીતે કવર્ડ હતો એવી જ રીતે એ પાછો પેલા ગુંદરથી ચોંટાડીને એડવર્ડને પેલા નોકર દ્વારા એ પત્ર પહોંચાડવાનું વાત કરે છે. એડવર્ડ જ્યારે આ પત્ર ખોલે છે અને વાંચે છે ત્યારે એને ખૂબ હસવું આવે છે અને બ્રેઇનવોર્મ જે છે એને ત્યાં જ ઉભો રાખે છે અને એડવર્ડ કહે છે કે આ પત્ર કોઈએ વાંચ્યો નથી ને, એટલે પેલો બ્રેઇનવોર્મ ના પાડે છે. એના પછી એડવર્ડને જ્યારે ખબર પડે છે કે પત્રમાં એનો મિત્ર વેલબ્રેડ એને યાદ કરી રહ્યો છે અને એને મળવા માટે બોલાવે છે, તો જે કહેવાય કે આવું બધું નાટકની અંદર ઘણું બધું સર્જાય છે અને જ્યારે વેલબ્રેડ એની મુલાકાતે જાય છે. હવે આ નાટકની અંદર બેન જોન્સને બીજું પણ ઘણું બધું આલેખ્યું છે. એ પહેલાં આપણે જોઈએ કે એમના ફેમસ નાટકોમાં કયા કયા છે તો આપણે વાત કરીએ એમ
વોલપેન, ધ આલ્કેમિસ્ટ, એપિકોઇન ઓર ધ સાયલન્ટ વુમન, અ ટેલ ઓફ ટબ, ધ ડેવિલ ઇઝ એન એસ. આટલા એમના ખૂબ જાણીતા થયેલા નાટકોમાંના છે. એવરી મેન ઇન હિઝ હ્યુમર એ ઘણી બધી વાતો ઉપર કામ કરે છે, પણ એની થિયરીની વાત કરીએ આપણે તો થિયરી ઓફ હ્યુમર એમાં ચાર પ્રકારના પિત્તની વાત કરવામાં આવી છે. અને એ કયા કયા પિત્ત છે તો એમાં બ્લેક બાઇલ, કાળો પિત્ત, યલો બાઇલ, પીળો પિત્ત, ફેલ્ગમ, PHLEGM, ફેલ્ગમ એટલે પિત્ત, બ્લડ એટલે લોહી. તો આ ચાર પિત્તની વાત કરવામાં આવી છે. હવે ટુ ટાઈપ્સ ઓફ કેરેક્ટરાઇઝેશન્સ, તો ધે કેન બી ડિવાઇડેડ ઇન ટુ થ્રી ગ્રુપ્સ. અહીંયા જે પાત્રો છે એને ત્રણ રીતે રજૂ કરવામાં આવ્યા છે. તો પહેલા પાત્રો છે એ છે ધ કોન્સ્પાયરેટર્સ, એટલે કે કાવતરાખોર પાત્રો, જેની અંદર યંગ નોવેલ, વેલ બ્રેડ, બ્રેઇન વોર્મ એન્ડ ઓલ્સો બ્રિગેટ. તો આટલા પાત્રો છે કે જે આ નાટકની અંદર કાવતરાખોર તરીકે ભાગ ભજવે છે. બીજા પાત્રો છે એ છે ધ વિક્ટિમ્સ ઓર હ્યુમર્સ, એમાં ઓલ્ડ નોવેલ, કાઇટલી, બોબાડીલ, મેથ્યુ એન્ડ સ્ટીફન. તો આટલા પાત્રો છે એ બધા ભૂખ બનનાર પાત્રો છે, એટલે એમાં ભોળા પાત્રો પણ કહી શકાય અથવા ભૂખ બનનાર પાત્રો પણ એને કહી શકાય. ઉપરના જે પાત્રો છે એ બધા જ છેતરપિંડીવાળા અથવા કાવતરાખોર પાત્રો છે. અને ત્રીજા પ્રકારના પાત્રો છે એ છે માઇનોર કેરેક્ટર્સ, કોબ, ટીબ, કેશ, જસ્ટિસ ક્લેમેન્ટ. આ બધા જે પાત્રો છે એ બધા જ પાત્રો જે કહેવાય કે માઇનોર પાત્રો છે. તો જે કહેવાય કે નાટકની અંદર જે પાત્રો છે એ બધા જ પાત્રોમાં, ઘણા બધા પાત્રોમાં સિમિલારિટી જોવા મળતી રહી, પણ આ જે પાત્રો છે એ પાત્રોમાં ભોળા પાત્રો જે છે એમાં ઓલ્ડ નોવેલ, કાઇટલી, બોબાડીલ, મેથ્યુ અને સ્ટીફન, આ બધા પાત્રો જે છે એ ખૂબ ભોળા અને કહેવાય કે આ બધાની વાતોમાં ખૂબ આસાનીથી આવી જાય એવા પાત્રો છે. યંગ નોવેલ, વેલ બ્રેડ, બ્રેઇન વોર્મ અને બ્રિગેટ, આ બધા પાત્રો એ બધા પાત્રો એવા છે કે જે કોન્સ્પાયરેટર્સ અથવા તો જેને કહેવાય કે છેતરપિંડી કરનારા એ પ્રકારના પાત્રો છે. એમાં જે કહેવાય કે જે પિત્તની વાત છે
એમાં બીજા ઘણા પાત્રો જે છે કે જેઓ સતત લેખકને એના તરફ ધ્યાન દોરવા માટે ની વાત કરતા હોય એવું લાગે છે. ઇફ આઈ વુડ કમ્પેર હિમ વિથ શેક્સપિયર, અને લેખક બેન જોન્સન જે છે એમને અહીંયા શેક્સપિયરની સાથે સરખાવવામાં આવ્યા છે. આઈ મસ્ટ એકનોલેજ હિમ ધ મોર કરેક્ટ પોઈટ બટ શેક્સપિયર ધ ગ્રેટર વિટ, કે શેક્સપિયર જે છે એમણે એમણે બુદ્ધિ ચાતુર્ય દ્વારા ખૂબ સારી રીતે અહીંયા વાત કરી છે. ધ ફાધર ઓફ અવર ડ્રામેટિક પોઈટ્સ જોન્સન વોઝ ધ વર્ગિલ પેટર્ન ઓફ એલિબ્રેટ રાઇટિંગ. આઈ એડમાયર હિમ બટ આઈ લવ શેક્સપિયર. ઘણું બધું આમાં શેક્સપિયર વિશે પણ વાત કરે છે. હવે આ નોવેલ જે છે, આ ડ્રામા જે છે, નાટક, એમાં એક્ટ વાઇઝ અને સીન વાઇઝ વાત કરી છે. નાટકની જે શરૂઆત છે એ શરૂઆતમાં ઓલ્ડ એડવર્ડ નોયલ પોતાના દીકરા વિશે ખૂબ ચિંતામાં રહે છે અને એ હંમેશા એના દીકરાને સમજાવવા માટે મથામણ કરતો હોય છે, અને એવામાં એનો જે નોકર છે બ્રેઇન વોર્મ એ એક પત્ર લઈને આવે છે અને પત્રમાં કેટલીક બાબતો લખી છે કે જે સતત એને કંઈક ને કંઈક રિમાઇન્ડ કરાવે છે, એવી પણ ઘણી બધી વાતો એમાં લખી છે. એ સિવાય જે કહેવાય કે બ્રેઇન વોર્મ ને ખૂબ જ જે કહેવાય એ માલિક પ્રત્યે વફાદાર વ્યક્તિ છે, અને એટલા માટે બ્રેઇન વોર્મ જે છે એને નાટકની અંદર એડવર્ડ ઘણા બધા મોહરા પહેરાવે છે, અને આ મોહરા દ્વારા બ્રેઇન વોર્મને ખૂબ સારી રીતે ઉપયોગ કરે છે, અને નાટકમાં બ્રેઇન વોર્મ અલગ અલગ પ્રકારના માસ્ક પહેરે છે અને લોકોને મૂર્ખ બનાવે છે, અને હાસ્યના પાત્ર રૂપે પણ એ સાબિત થાય છે. ઘણા બધા ભોળા પાત્રો છે, એને છેતરવાનું કામ પણ આ જે કહેવાય કે એડવર્ડ દ્વારા થાય છે. નાટકની અંદર ઘણા બધા પાત્રો, ઘણું બધું પ્લોટની અંદર વાતો થઈ છે. એમાં નાટકમાં અલગ અલગ રીતે કંઈક ને કંઈક રજૂઆત કરવામાં આવી છે. માઇનોર કેરેક્ટરની અંદર વાત કરીએ તો કોબ જે છે એક વોટર સપ્લાયર છે, અને સાથે સાથે એના ઘર ભાડે આપે છે. એના ઘરમાં રહેનારો કેપ્ટન બોબાડીલ, એ કેપ્ટન બોબાડીલ હંમેશા બડાઈ હાંકનારો વ્યક્તિ છે, અને જ્યારે પણ એ બહાર જાય છે ઘરની બહાર ત્યારે કંઈક ને કંઈક એના વિશે ખોટું વિચાર્યા કરે છે. ટીપ, કેસ, જસ્ટિસ ક્લેમેન્ટ, ઘણા બધા પાત્રો એવા છે કે જે એ આ નાટકમાં કંઈક ને કંઈક અલગ સ્થાન ધરાવે છે. તો મિત્રો, હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે આગળની વાત કરીશું. તો અહીંયા તમને ઘણું બધું એવું જાણવા મળ્યું છે નાટકના શરૂઆતમાં કે ઘણા બધા પાત્રો છે નાટકની અંદર, અને જે કહેવાય કે આની થીમ અથવા તો નાટકની વાતમાં માત્ર ને માત્ર હાસ્ય એ પ્રધાન છે, અને નાટકમાં છેલ્લે બ્રિગેટ અને એડવર્ડ
એકબીજાના પ્રેમને બધાયની વચ્ચેથી કઈ રીતે મૂર્ક બનાવીને એકબીજાને પામે છે એની વાત આ નાટકમાં આપી છે. તો આશા રાખું છું કે તમને બધાને ખૂબ સારી રીતે સમજણ પડી હશે. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ વેરી મચ.